all my dear students, I am Dr. Veena Somaiya from Dr. Subhash Arya Kanya Vidyalaya Junagadh. Welcomes you all in the guiding lecture of your elements of accountancy of 11 commerce. Dear students, Gujarat Madhyamik and Uchchatar Madhyamik Shikshan Board taraf thi Dhoran 11 commerce ma elements of accountancy ekle ke namana murtatva na vishay 25 marks ni unit test group ayojan तमारा आ ऑगस्ट मंथ ना एंड मा करवामा आव्यो छे ते तमे बधा जाणो छो. डियर स्टूडेंट्स, आपनी आजे ऑगस्ट मंथ नी अकाउंटेंसी नी यूनिट टेस्ट छे. ए यूनिट टेस्ट मा तमारा चार चैप्टर्स इंक्लूड करवामा आवेला छे अने आ चारे चैप्टर्स नु फाइनल एग्जाम मा शुं वेटेज होय छे, यूनिट टेस्ट मा शुं वेटेज केवी रीते होय शके अने आ चारे चार चैप्टर्स ना इम्पोर्टेंट कंटेंट शुं छे આ માટેનો અત્યારે હું તમને ગાઈડિંગ લેક્ચર આપવા જઈ રહી છું. સૌથી પહેલા નામાના મૂળ તત્વો ભાગ 1 એના ચાર ચેપ્ટર્સ તમારી ઓગસ્ટ 2020 ની યુનિટ ટેસ્ટમાં ઇન્ક્લુડ કરેલા છે. એમાં સૌથી પહેલું ચેપ્ટર છે હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર ફોર ધ બિગિનર્સ ઓફ ધ અકાઉન્ટન્સી. ડિયર સ્ટુડન્ટ્સ, તમે અકાઉન્ટન્સી માટે બિગિનર્સ છો અને એના માટે તમને આ ચેપ્ટર છે ખૂબ જ ઉપયોગી છે. એન્યુઅલ એક્ઝામ તમારી જે હોય છે એમાં આ ચેપ્ટર્સ ના માર્ક્સ નું વેઇટેજ 2 માર્ક્સ છે. 2 માર્ક્સ થી ફાઇનલ એક્ઝામ માં તમને આ ચેપ્ટર્સ પૂછવામાં આવે છે. હવે આ ચેપ્ટર્સ માં કઈ બે ઇમ્પોર્ટન્ટ કન્ટેન્ટ છે એ આપણે જોઈએ. તો સૌથી પહેલી ઇમ્પોર્ટન્ટ કન્ટેન્ટ આ ચેપ્ટર માટે તો કે હિસાબી પદ્ધતિની વ્યાખ્યા અને તેના લક્ષણ. આ ચેપ્ટર માં આપણે પહેલો પોઈન્ટ હિસાબી પદ્ધતિ ભણવાનો છે અને બીજો પારિભાષિક શબ્દ, બે વસ્તુ એક ચેપ્ટર ની અંદર જ ઇન્ક્લુડેડ છે. તો પહેલી જે પહેલો જે પાઠ છે હિસાબી પદ્ધતિ, તો હિસાબી પદ્ધતિની વ્યાખ્યા અને તેના લક્ષણ ફર્સ્ટ ઓફ ઓલ આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. અને આ જ ચેપ્ટર માં બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કયો છે તો કે નામાના પારિભાષિક શબ્દો. આપણે અકાઉન્ટન્સી ના સ્ટુડન્ટ્સ છીએ, બરાબર છે? તો અકાઉન્ટન્સી ના સ્ટુડન્ટ્સ ને ઓલવેઝ એના પારિભાષિક શબ્દો વિશે પરફેક્ટલી જાણ હોવી જોઈએ. જેમ કે મૂડી કેને કહેવાય, ઉપાડ કેને કહેવાય, લેણદાર કેને કહેવાય, દેવાદાર કેને કહેવાય, મિલકતો કેને કહેવાય, ચાલુ મિલકતો કેને કહેવાય, હુંડી કેને કહેવાય, આ બધી વસ્તુ જે છે એ છે નામાના પારિભાષિક શબ્દો અને એનો તમને ખ્યાલ હોવો જ જોઈએ. તો આ બે પોઈન્ટ છે એ ચેપ્ટર 1 માટે આઈએમપી કન્ટેન્ટ છે જે તમારે ખાસ લર્ન કરી લેવાનું. સેકન્ડ ચેપ્ટર છે વ્યવહારોની દ્વિઅસર અને ખાતાના પ્રકારો. વ્યવહારોની દ્વિઅસર અને ખાતાના પ્રકારો આ સેકન્ડ ચેપ્ટર છે અને એન્યુઅલ એક્ઝામ માં એનું જે વેઇટેજ છે એ છે 3 માર્ક્સ. આમાં કઈ બે વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે એ આપણે જોઈએ. તો કે પહેલો પોઈન્ટ ખાસ આ ચેપ્ટર નો તો કે દરેક વ્યવહારની હંમેશા બે અસર હોય. સ્ટુડન્ટ્સ, કોઈ પણ તમે ધંધાકીય વ્યવહાર લઈ લો, એક વ્યવહારની ઓલવેઝ બે અસર આવે. એક આવે ઉધાર અને બીજી આવે જમા. એટલે જ એને વ્યવહારોની દ્વિઅસર અથવા તો વ્યવહારોની બેવડી અસર કહેવામાં આવે છે. આપણે આ એક્ઝામ્પલ પછી જોવાનું છે, પણ ઉધાર જમાની બે અસર માટે આપણે જસ્ટ ચેકઆઉટ કરીએ કે એક વ્યવહાર છે જૈવિક પાસેથી રૂપિયા 10,000 નું ફર્નિચર રોકડેથી ખરીદ્યું. આમાં કેવી રીતે બનશે એ નેક્સ્ટ આપણે જોઈએ. પણ તમે જો આ વ્યવહાર એક છે પણ એની અસર કેટલી આવી? બે. એક ઉધાર આવે, બીજી જમા. ફર્નિચર ખાતે ઉધાર 10,000, તે રોકડ ખાતે 10,000. એટલે વ્યવહાર એક છે પણ એની અસર કેટલી? બે. એક હોય ઉધાર અને એક હોય જમા. એક ઉધાર અને એક જમા. ફર્નિચર ખાતે ઉધાર થયું છે, જ્યારે રોકડ ખાતું છે એ જમા થયું છે. ખાસ યાદ રાખો, દરેક ધંધાકીય વ્યવહારની ઓલવેઝ બે અસર હોય છે. એક ઉધાર હોય તો એક જમા હોય છે. સેકન્ડ થી ખાતાના મુખ્ય 3 પ્રકાર છે. વ્યક્તિના ખાતા, માલ મિલકતના ખાતા અને ઉપજ ખર્ચના ખાતા. આ ત્રણેય ખાતાનું તમને ડિટેલ સ્ટડી હોવું જોઈએ અને ત્રણેય ખાતાના પોતપોતાના નિયમ છે. વ્યક્તિનો ખાતો, તો વ્યક્તિના ખાતાનો નિયમ શું છે? તો કે લાભ લેનાર ખાતે ઉધાર, તે આપનાર ખાતે જમા. સેકન્ડ છે માલ મિલકત ખાતા. તો માલ મિલકત ખાતાનો નિયમ શું છે? તો કે માલ મિલકત આવે તો ઉધાર અને જાય તો જમા. અને થર્ડ,
ઉપજ અને ખર્ચના ખાતા એનો નિયમ શું છે તો કે ખર્ચ અને નુકસાન ખાતે ઉધાર અને ઉપજ અને લાભ ખાતે જમા આ ત્રણેય નિયમ તમને પરફેક્ટલી આવડવા જોઈએ તમારા બ્લડમાં જ આ ત્રણેય રૂલ્સ તમને હોવા જોઈએ એઝ એન એકાઉન્ટન્ટ તો આ રીતે જે ચેપ્ટર 2 છે જેનું 3 માર્ક્સ નું વેઇટેજ છે તેમાં આ બે પોઈન્ટ છે ખાસ ઇમ્પોર્ટન્ટ રહેશે નેક્સ્ટ થર્ડ ચેપ્ટર સ્ટુડન્ટ્સ મોસ્ટ આઈએમપી ચેપ્ટર ઓફ યોર ધીસ યુનિટ ટેસ્ટ આ યુનિટ ટેસ્ટ નું થર્ડ આઈએમપી ચેપ્ટર છે આમાં અને એનું વેઇટેજ છે 6 માર્ક્સ 6 માર્ક્સ સૌથી વધારે વેઇટેજ પણ આમનો ચેપ્ટર નું છે ધંધાકીય વ્યવહારની સાચી આમનોંધ બનાવતા છે આ ચેપ્ટરમાં તમને ધંધાકીય વ્યવહારની આમનોંધ કેવી આમનો સાચી આમનોંધ બનાવતા આવડવી જરૂરી છે આપણે એક એક્ઝામ્પલ લઈએ અને એની આમનોંધ કેવી રીતે બની એ આપણે સમજીએ જયવીર પાસેથી રૂપિયા 10,000 નું ફર્નિચર રોકડેથી ખરીદ્યું જયવીર નામ આપેલું છે પણ સાથે સાથે રોકડ શબ્દ આપેલો છે એટલે આપણને ખ્યાલ જ છે કે જ્યારે રોકડ શબ્દ વ્યવહારમાં આવે ત્યારે રોકડ વ્યવહાર કહેવાય હવે જયવીર પાસેથી રૂપિયા 10,000 નું ફર્નિચર ખરીદ્યું એટલે ફર્નિચર આવ્યું એટલે આવે તે ઉધાર આમાં મામીનો નિયમ લાગુ પડે છે કે શું આવ્યું તો કે મિલકત આવી શું છે મિલકતમાં તો કે ફર્નિચર એટલે મિલકત આવે છે મિલકત છે ફર્નિચર એટલે ફર્નિચર ખાતે ઉધાર અને જમા શું કરીએ છે તો કે રોકડ ખાતે જમા ડીયર સ્ટુડન્ટ્સ આ રોકડ વ્યવહાર છે રોકડ શબ્દ આવી છે એટલે વ્યવહાર રોકડ જ હોય ફર્નિચર ખરીદે છે એટલે જાય છે શું તો કે બદલામાં આપણી પાસેથી રોકડ જાય છે એટલે અહીંયા પણ મામીનો જ નિયમ લાગુ પડે છે જાય તે જમા એટલે રોકડ ખાતે જમા તો આની આમમાં થશે ફર્નિચર ખાતે ઉધાર 10,000 તે રોકડ ખાતે 10,000 યે સ્ટુડન્ટ અહીંયા ઉધાર લખવામાં આવે છે પણ અહીંયા જમા પાછળ લખાતું નથી અને જમાની નોંધ કરો ત્યારે આગળ તે લખી અને શરૂ કરવામાં આવે છે તો આ બંને પોઈન્ટ તમારે ખાસ યાદ રાખવા આમનો માટે બાજે એટલે કે બાબત જે જેમાં તમારે જે વિગત છે એને દર્શાવવાની હોય છે આમાં બાબત જે શું થશે તો કે તમારે જે ધંધાકીય વ્યવહાર હોય એ ધંધાકીય વ્યવહાર ઉપરથી જ તમારે બાજે છે રેડી કરવાની હોય છે શું છે તો કે રૂપિયા 10,000 નું ફર્નિચર રોકડેથી ખરીદ્યું તેના પાછળ તેના એવો શબ્દ લખવાનો રહે છે ડીયર સ્ટુડન્ટ્સ તમને ફક્ત સમમાં એમ પૂછે એમ કહેવામાં આવે કે તમારે આ બધા ધંધાકીય વ્યવહારની આમનોંધ લખવાની છે તો આમનોંધની સાથે બાજે લખવું કમ્પલસરી છે પણ જો તમને ક્લિયરલી એમાં કહી દે છે કે બાજે લખવી જરૂરી નથી તો જ તમારે બાજે નથી લખવાની અધરવાઇઝ કંઈ તમને ક્લિયર નથી કહેતા જસ્ટ એમ કીધેલું છે કે આમનોંધ લખો તો આમનોંધની સાથે બાજે લખવી કમ્પલસરી છે બાબત જે કમ્પલસરી છે વાય કારણ કે બાજે છે એ આમનોંધનો જ એક ભાગ છે જો ક્લિયરલી મેન્શન કરેલું હોય કે બાબત જે નથી લખવાની તો જ તમે બાબત જે છે એ અવોઇડ કરી શકો છો તો આ રીતે થર્ડ ચેપ્ટર છે એ તમારું યુનિટ ફર્સ્ટ છે એનું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે Now come to the fourth and last chapter of your unit test. ચોથું ચેપ્ટર હિસાબી સમીકરણ અને ધંધાના વ્યવહારો હિસાબી સમીકરણ અને ધંધાના વ્યવહારો આ ફોર્થ ચેપ્ટર છે અને એનું જે વેઇટેજ છે એ પણ જસ્ટ ખાલી 2 માર્ક્સનું છે અને આમાં એક સમીકરણ છે કે સમીકરણ દરેક વ્યવહારના અંતે તમારે સિદ્ધ કરીને બતાવવાનું હોય છે સમીકરણ શું છે લેટ્સ સી તો કે a is equal to c plus a c plus l a યાને assets assets એટલે કે મિલકત c યાને capital capital યાને મૂડી third l l યાને liability એટલે કે દેવું assets is equal to capital plus liability એટલે કે મિલકતો બરાબર મૂડી plus દેવા આવું એનું ગુજરાતી મીનિંગ થાય ડીયર સ્ટુડન્ટ્સ લાસ્ટમાં આપણે પાકા સર્વે વિશે સ્ટડી કરવાનું આવશે ત્યારે આપણે ડીપમાં ખ્યાલ પડશે અત્યારે તમને એની બેઝિક્સ એક મેટર વિશે એક્સપ્લેન કરી આપું છું કે પાકું સર્વે જે હોય છે એના મુખ્ય બે અંગો હોય છે એક હોય છે મૂડી દેવા અને એક હોય છે મિલકત દેવા પાકા સર્વેના બે ભાગ હોય છે આ સાઈડ મૂડી દેવા હોય છે અને આ સાઈડ હોય છે મિલકત દેણા હોય છે વિનોમથી નામા પદ્ધતિ મુજબ ઉપરના બંને અંગોનો સરવાળો હંમેશા સરખો જ હોય છે
હંમેશા જ્યારે પાકું સરોવ્યું બનાવીએ ને સ્ટુડન્ટ ત્યારે મૂડી દેવા અને મિલકત દેણા આ બંને જે અંગ છે બંને જે ભાગ છે એનો સરવાળો હંમેશા ઓલવેઝ ઇક્વલ જ થતો હોય છે એટલે એ વસ્તુ આપણે દરેક વ્યવહારના એન્ડમાં સાબિત કરીને બતાવવાની હોય છે એટલે દરેક ધંધાકીય વ્યવહાર હોય એના એન્ડમાં તમારે આ ઇક્વેશન છે તે સિદ્ધ કરીને બતાવવાનું રહે છે આ જ પોઈન્ટ તમારા ફોર્થ ચેપ્ટર માટે ઇમ્પોર્ટન્ટ છે પ્રિય સ્ટુડન્ટ્સ તમે જોઈ શકો છો 2+3+6+2 એટલે ટોટલ માર્ક્સ થાય છે 13 એટલે આ ચારે ચાર જે ચેપ્ટર્સ છે એ એન્યુઅલ એક્ઝામમાં ટોટલ 13 માર્ક્સથી પૂછવામાં આવે છે પણ તમને ખ્યાલ જ છે કે તમારી જે યુનિટ ટેસ્ટ છે એ 25 માર્ક્સની છે બરાબર એટલે યાદ રાખજો કે આ જે માર્ક્સ છે એ યુનિટ ટેસ્ટ માટેના નથી તમારી ફાઇનલ એક્ઝામ માટેના છે તો આ એક્ઝામમાં એવું થઈ શકે કે આ જે બધા ચેપ્ટર્સના માર્ક્સ છે એના ડબલ માર્ક્સ થઈ જશે એવી રીતે એટલા વેઇટેજથી તમારું યુનિટ ટેસ્ટનું પેપર આવી શકે છે ઇટ્સ અ કાઇન્ડ ઓફ અઝમ્પશન કે 2 માર્ક્સનું છે તો સપોઝ ફર્સ્ટ ચેપ્ટર 2 માર્ક્સને બદલે તમારી યુનિટ ટેસ્ટમાં 4 માર્ક્સનું હશે આ 3 માર્ક્સનું છે તો એના બદલે 6 માર્ક્સનું હશે આમનું 6 માર્ક્સની છે તો 11 કે 12 માર્ક્સની પૂછી શકાય અને હિસાબી સમીકરણ અને ધંધાના વ્યવહારો જે છે એ 2 ને બદલે 4 માર્ક્સની થઈ શકે છે કારણ કે આના માર્ક્સ 13 છે 13-26 અને આપણી યુનિટ ટેસ્ટ છે 25 માર્ક્સની છે એટલે અરાઉન્ડ દરેક ચેપ્ટરમાં જે વેઇટેજ છે એ ડબલ થઈ શકે છે પણ ખ્યાલ રાખજો કે આમનું ચેપ્ટર છે એ તમારા સિલેબસનું મોસ્ટ એમ્પી ચેપ્ટર છે ડિયર સ્ટુડન્ટ્સ અહીં આપણી જે ઓગસ્ટ મંથની અકાઉન્ટન્સીની જે યુનિટ ટેસ્ટ છે એમાં જે 1-4 ચેપ્ટર પૂછાવાના છે એને રિલેટેડ મેં ટોટલી ગાઈડન્સ એના ઇમ્પોર્ટન્ટ કન્ટેન્ટ સાથે તમને અહીં મેં આપેલું છે તો સિન્સિયરલી તમે આ બધું જે મેં ગાઈડન્સ આપેલું છે એ પ્રોપરલી ફોલો કરજો સ્ટુડન્ટ્સ અને પરફેક્ટલી સારી રીતે ખૂબ જ સારી રીતે તમારું જે યુનિટ ટેસ્ટનું પેપર છે એ ફિલ અપ કરજો વિશ યુ અ વેરી ઓલ ધ બેસ્ટ ફોર યોર યુનિટ ટેસ્ટ ગુડ બાય બાય હેવ અ ગુડ ડે